सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। बनासकांठा जिलानी वाव विधानसभा बैठक पर योजनारी पेटा चूंटणी नो मुहूर्तियो पसंद करवा माटे कांग्रेस द्वारा कवायत हाथ धरवामां आवी छे। आजे वाव खाते आवेली लोक निकेतन बक्षीपंच कुमार क्षात्रालयमां कांग्रेसनी सेंस प्रक्रिया हाथ धरवामां आवी हती। AICCના સેક્રેટરી સુભાષિની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત કોંગ્રેસી આગેવાનો દ્વારા સૌ પ્રથમ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સેન્સ લેવામાં આવી હતી, જેમાં કુલ 20 ઉમેદવારોએ કોંગ્રેસ પાર્ટીના સેન્સ આપ્યા હતા। અને જો કે વાવ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી અપેક્ષિત ઉમેદવારોમાં રાજુભાઈ જોશી, કેપી ગઢવી, ઠાકરસિંહ રબારી અને થરાદા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત 20 અપેક્ષિત ઉમેદવારો તરીકે આવ્યા હતા અને સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો। જો કે કારોબારી બેઠકમાં સાંસદ ગેરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોઈ પણ ધારાસભ્ય આપણો બેઠો હશે તો કોઈ પણ કામ કરશે અને એને આપણે વિનંતી કરી શકીશું, સામેવાળો જીતશે તો કોઈ પણ દિવસ આપણું કામ કરવાનો નથી, એમાં ભાજપવાળા તો જે કોઈ ઉમેદવાર હશે એનો પાર્ટીનો એમાં ઉમેદવાર નક્કી કરવાથી લઈને પોતાનું કે સ્વતંત્ર રીતે લોકોનું કામ કરવા માટે કોઈને ઓથોરિટી નથી, એમના ધારાસભ્યને કોઈ સગા વહાલામાં જવું હોય તો એમના આગેવાન અને એમના નેતાઓને પૂછીને જવું પડે છે, એમાં બનાસકાંઠામાં તો તમને ખબર જ છે ભાજપવાળા એમને પૂછ્યા વગર પાણી પીવા જઈ શકતા નથી, આવા આપણે રબર સ્ટેમ્પ ઉમેદવાર સામે આપણો ઉમેદવાર સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે અને કોઈની બી વાતોમાં ના આવે એવો ઉમેદવારને જીતાડીશું। જો કે સેન્સ પ્રક્રિયા બાદ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં 20 ના બદલે 9 જેટલા ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે તેમ જણાવ્યું હતું। આજે વાવ મુકામે ઉમેદવારોને સાંભળવાની અને જિલ્લાની કારોબારી વિસ્તૃત કારોબારીની મીટિંગ મળી હતી, સમગ્ર ઉમેદવારોને જુદી જુદી રીતે સાંભળ્યા, એ સિવાય તમામે તમામ સમગ્ર વિધાનસભાના સૌ આગેવાનોને પણ સાંભળ્યા। લગભગ અમારી સાથે દિલ્હીથી અમારા AICCની મુખ્યમાં અમારા ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિંહભાઈ યાદવ, અમારા બીજા નિરીક્ષક ચંદ્રજી ઠાકોર, અમારા બીજા નિરીક્ષક ભાઈ રઘુભાઈ દેસાઈ, આ બધાએ ભેગા મળી અને બધા ઉમેદવારને સાંભળવાનો પ્રોગ્રામ રાખેલો હતો અને નવી ઉમેદવારો આજે ની પોતાની ઉમેદવારી વધાવી છે। આ રિપોર્ટ અમારો અમે દિલ્હી કરી દિલ્હી મોકલશું અને પાર્ટી જે નિર્ણય કહેશે એ રીતે અમારો કેન્ડિડેટ નક્કી થશે। એક બહુ ખુશીની વાત કરું, અમારા નવે ઉમેદવારોએ અમને એક સારી વાત કરી છે કે પાર્ટી જે લાઈન લેશે અને પાર્ટી જેને ઉમેદવાર કરશે એ બાકીના અમારા 8-8 ઉમેદવાર ભેગા મળી હવે કોંગ્રેસ પાર્ટીને જીતવાના પ્રયત્ન કરીશું। देखिए अभी हम लोगों की समीक्षा बैठक हुई है और इसमें लगभग हमने 8-10 कैंडिडेट से वार्तालाप करी है, अभी हमारे पास जो मोटा मोटा है 9 कैंडिडेट्स की बायोडाटा और सूची है, उसमें से अब कल या परसों में हम लोग अहमदाबाद में हमारे PCC अध्यक्ष शक्ति सिंह गोयल जी के साथ बैठकर, जो ये सर्वे टीम हमारे साथ आई है,
हम लोग चर्चा करेंगे विस्तार से। और जहाँ तक है कि 9 के 9 कैंडिडेट्स से हम लोग मिले, हमने बात करी है, पर अच्छी बात यह है कि सब एक दूसरे का समर्थन कर रहे हैं। ज़्यादा कुछ लड़ाई झगड़ा या टकराव नहीं है किसी के बीच में, और मुझे लगता है यूनानिमसली इन 9 में से ही ये 9 कैंडिडेट ही अपना कैंडिडेट चूज कर लेंगे। कितनी उम्मीद है आपको इस वाव विधानसभा सीट से? हम जीत रहे हैं, ये वाव सीट हमारी पार्टी की एक मजबूत सीट है। इससे पहले ज्ञानीबेन ठाकुर जी यहाँ से विधायक थी और अब वो सांसद है। मुझे नहीं लगता कि बहुत मुश्किलें आएंगी, क्योंकि समाज हमारे साथ है, लोग हमारे साथ हैं, जनता हमारे साथ है, जनता बदलाव चाहती है। तो निश्चित तौर पर वाव कॉन्स्टिट्यूएंसी से कांग्रेस की तरफ होगी और जल्दी हम लोग कैंडिडेट का ऐलान करेंगे। जो कि मीडिया समक्ष प्रेस वार्ता में सेंस प्रक्रिया में 20 नामनी जगह 9 नामनी जाहेरात हता, कांग्रेसना आगेवानो अंदर पेटे पार्टी समक्ष नाराजगी जाहिर करी हती। जो कि यह न्यूज इंडियाना प्रतिनिधि साथे टेलिफोनिक बातचीत में एक अपेक्षित उम्मीदवारे जणाव्युं हतुं के अमारा दादा वखतना अमे कांग्रेस साथे रह्या छीए, जो कि आजे पार्टी द्वारा अमारी नोंधावेली उम्मीदवारीनो छेद उड़ाड़ता अमे अंदरथी दुखी छीए तेम जणाव्युं हतुं। उल्लेखनीय छे के वाव विधानसभानी पेटा चूंटणीमां भाजप अने कांग्रेस द्वारा उम्मीदवारोने लईने मनोमंथन चाली रह्युं छे, परंतु कांग्रेसे सेंस प्रक्रियामां कार्यकर्ताओनी नाराजगी कांग्रेस केटली हदे संतोषे छे ते तो टिकिटनी जाहेरात बाद ज खबर पड़शे। विधानसभानी चूंटणीनो धमधमाट शुरू थई गयो छे त्यारे कांग्रेस भाजप तेमज आम आदमी पार्टी द्वारा उम्मीदवारोने लईने मनोमंथन चाली रह्युं छे। મહત્વનું છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાતા ઠાકોર સમાજના મતદારો છે, જેને લઈને ઠાકોર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવતો હોવાને લઈને આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજના મહિલા અગ્રણી લક્ષ્મીબેન ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ઠાકોર સમાજના મહિલા અગ્રણીની અપક્ષ ઉમેદવારીથી રાજકીય સમીકરણમાં મોટી ઉથલપાથલ જોવા મળશે, તેમજ મોટી નવા જૂની થશે તેવા ગણિત રાજકીય પંડિતો માંડી રહ્યા છે, પરંતુ પરિણામ તો આવનારા સમય જ બતાવશે। ત્યારે હાલ તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે। જય માતાજી, જય સદારામ માતા, હું લક્ષ્મીબેન ઠાકોર। 7 વાર વિધાનસભા ચૂંટણી ચાલુ થઈ ગઈ છે, એની અંદર આજે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને સર્વ સમાજ ઉપર હું આશા રાખું છું કે મને બહુમતી જંગીથી મને જીતાડશે અને વર્ષોથી જે ભાજપ કોંગ્રેસે અધૂરા મૂકેલા કામો એ વાવ તાલુકાના હું પૂર્ણ કરી આપીશ એવી ખાતરી આપું છું। અને વાવની જનતા ઉપર મને પૂરો ભરોસો છે કે એમની એક કુવાસી માની અને મને બહુમતીથી જીતાડશે એવી આશા રાખું છું। ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ નકલંગધામ લુણાલ અને ક્રિષ્ના હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં સફાઈ અભિયાન અને પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। બનાસકાંઠા ખાતે ખેડૂતોને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે, દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે, વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે, ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે, ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે। તેઓ પ્રથમ ખેડૂત છે અને પછી રાજ્યપાલ છે, થરાદની ધરતી પર ખેડૂતો સાથે પોતાના પણ અનુભવ કરી રહ્યો છું તેવું તેમણે જણાવ્યું હતું। જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે, થરાદ પંથકની સ્વચ્છતા અને સુઘડતા જોઈને ધન્યતા અનુભવી રહ્યો છું। તેમણે ખેડૂતોને રાસાયણિક જૈવિક અને પ્રાકૃતિક ખેતીનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી હતી। રાસાયણિક એટલે ખાતર થકી થતી ખેતી, જૈવિક એટલે વિદેશી અળસિયા થતી કરવામાં આવતી ખેતી તથા પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતીનો ભેદ ખેડૂતોને સમજાવ્યો હતો। આત્મનિર્ભર ગામડાઓના નિર્માણથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સહયોગ આપવા તેમણે જણાવ્યું હતું। વધુમાં તેમણે જીવામૃત ધન જીવામૃત આચ્છાદન વિશે પણ ખેડૂતોને વિગતવાર સમજણ આપી હતી અને પ્રાકૃતિક ખેતી કરવાની ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે જેનાથી નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે તેમ જણાવ્યું હતું। ધરતી ઉતના હી ઉપજાઉ સોના બંધે યળસિયા ના
जिस खेत में होगा वहां बाढ़ आ ही नहीं सकती, पूरे खेत का पानी धरती पी लेगी। देश में जो बाढ़ आ रही है बंद हो जाएंगे और अकाल भी नहीं पड़ेगा, अकाल में भी पेड़ नहीं सूखता। मई जून में जब धरती तपती है तो ये 10-10 फीट के छिद्र बनाता लसिया, नीचे वाष्प बनता है, भाप बनती है, भाप इन छिद्रों से ऊपर आते हैं, पौधे की सिंचाई करते हैं। और ये अलसिया अपनी जिंदगी में 30 से 40 से 50 हजार बच्चे पैदा करता, इतना परिवार बढ़ाता। और ये अलसिया मरता ना, जब मरता तो धरती के 16-17 पोषक तत्वों की पूर्ति करता। इसका शरीर प्रोटीन का पूरा, ऑर्गेनिक कार्बन का भंडार है इसका शरीर। और जो सूक्ष्म जीवाणु गाय के छान में, वो असंख्य, उनकी गिनती नहीं कर सकते आप। अलसिया की तो मैंने गिनती कराई मेरे एक एकड़ में, 15 लाख तक अलसिया काम करता है, एक एकड़ में रात दिन काम करता है, बिना पैसे का मजदूर। और मरता है तो धरती को उपजाऊ बनाता, पानी धरती का वॉटर लेवल अपने आप बढ़ जाएगा। और धरती में जितने पोषक तत्व सबकी पूर्ति करेगा। और ये दोनों जीवाणु और ये इसी काम पर लगते हैं। आप प्राकृतिक खेती करेंगे तो आपकी पैदावार नहीं घटेगी, आने वाली पीढ़ियों को उपजाऊ जमीन देते जाओगे, आने वाली पीढ़ियां आपको नमन करेंगी, इससे पर्यावरण भी बचेगा। अंत में खत्म करता हूं आपको, सुनो ध्यान से। प्राकृतिक कृषि संवाद कार्यक्रम में विधानसभा अध्यक्ष शंकरभाई चौधरी जणाव्युं हतुं के सरहदी विस्तार सुधी आज प्राकृतिक कृषि पहुंची है, तेनो श्रेय हूँ राज्यपाल श्रीने आपूं छूं। देशनी नामांकित संस्था गुजरात विद्यापीठे पण प्राकृतिक खेतीनी कामगीरीने उपाड़ी छे, जे अभिनंदनने पात्र छे। महात्मा गांधीना ग्राम स्वराजना संकल्पने गुजरात विद्यापीठे अक्षर रसह सार्थक करी छे। गांधीजीना विचारोने वडाप्रधान नरेन्द्रभाई मोदीए आज देशना तमाम क्षेत्रोमां अमलमां मूक्या छे। પ્રાકૃતિક ખેતી ગામડાની સંસ્કૃતિ સાથેનું સીધું જોડાણ છે। રાજ્યપાલશ્રીના માર્ગદર્શનમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। તેમણે કહ્યું હતું કે મારા ખેતરમાં પણ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી માટે આપેલા સૂચનો અપનાવતા ખૂબ સારા પરિણામો મળ્યા છે। તેમની વાતમાં વિજ્ઞાન સાથે ભવિષ્યની વાત છે। થરાદ વિસ્તાર પ્રાકૃતિક ખેતીમાં મોડલરૂપ બને તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે। આજે થરાદ પંથકમાં 100થી વધુ ગૌશાળાઓ આવેલી છે, જેનું ગૌરવ છે। આવનાર પેઢીને સ્વચ્છ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનો અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું। પૂજ્ય મહાત્મા ગાંધીનું ગ્રામ સ્વરાજ્યની જે કલ્પના હતી એનો સંદેશાને સાચા અર્થમાં આજે આચાર્ય દેવવ્રત સાહેબના નેતૃત્વની અંદર વિદ્યાપીઠ એ અક્ષરશ અમલ કરવા જઈ રહી છે। જે ગાંધીબાપુએ કલ્પના કરી હતી એ ગ્રામ્ય સફાઈની વાત હોય, આત્મનિર્ભર ગામડું બને એના માટેની વાત હોય, ગ્રામ્ય સ્વરાજ્યની વાત હોય, તો આટલા આઝાદીના વર્ષો પછી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વાતને ઉપાડી મહાત્મા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની, અને એ વાતનું અમલીકરણ કરવાનું કામ એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી હોય, ગ્રામ્ય સફાઈના માધ્યમથી હોય કે બાકી રીતે પણ અલગ અલગ આયામો ઊભા કરીને વિદ્યાપીઠના માધ્યમથી આ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે। મિત્રો, મારે એ વાત કરવી છે આજે કે આજે તમારે બધાએ એક વાત શીખવા જેવી છે અને સમજવા જેવી છે। ખૂબ પૈસા ખર્ચીને ઘણી ધ્યાનમાં જ નથી, ખબર નથી, એ મોટી મોટી ડીએપીની ફેક્ટરી હોય એના કરતાં પણ મોટા તત્વ અને સત્વ આપણી ગાય માતામાં છે। તો આ મેં ત્યારે વાત હમણાં સાહેબને વાત કરી કે આ વિસ્તારની અંદર દેશી ગાય મોટા ભાગે 100થી વધારે ગૌશાળાઓ આ વિસ્તારની અંદર છે। તો સાહેબ ખૂબ ખુશ થયા કે 100થી વધારે ગૌશાળાઓ? મેં કીધું હા, આ એક એવો વિસ્તાર છે જે 100 કરતાં પણ વધારે ગૌશાળાઓ છે। અને મેં એ વાત કરી કે હજુ મગજમાં તો ઉતર્યું છે બધાને, એટલે દેશી ગાયનું જ ગાયને ઘી ખાવું પડે એવી સમજણ પડી છે, એટલે એક એક ગાય તો મોટા ભાગે રાખતા થઈ ગયા છે। રાજ્યપાલ શ્રી સાથે વિધાનસભાના અધ્યક્ષ સહિત મહાનુભાવે લુણાલ સ્થિત પ્રાથમિક શાળામાં સફાઈ અભિયાનમાં ભાગ લઈને પદયાત્રા યોજી હતી। આ સાથે રાજ્યપાલ શ્રીએ બનાસ ડેરી સંચાલિત જમીન ચકાસણી પ્રયોગશાળાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું। આ કૃષિ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ, પૂર્વ સાંસદ પ્રબુદભાઈ પટેલ, જિલ્લા અગ્રણી માવજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા।
કહેવાય છે કે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોને જોડતો કાચો માર્ગ પાકો બનાવવા કરોડોની ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવવામાં આવ્યો છે। સરકાર દ્વારા વિકાસના કામો માટે પાકા બનાવવાના ખર્ચે છે, પણ વિકાસ માટે વપરાતા રૂપિયા તંત્રની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવાનો આવતા રોડ રસ્તાઓ એક દિવસ પણ ટકતા નથી। પહેલાની સરકારોએ બનાવેલા રોડ રસ્તાઓની ગુણવત્તાની બરોબરી આજના રોડ રસ્તાની ગુણવત્તાની બરોબરી એકાદ બે મહિનામાં તૂટી જાય છે, છતાં તંત્ર દ્વારા એના કોઈ કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવાતી નથી, માત્ર અધિકારીઓ દ્વારા રિપેર કરી દેવામાં આવે છે, જેમાં સંતોષકારક જવાબ આપી બધી વાત પર પડદો પાડી દેવામાં આવે છે। વાત કરીએ દિયોદર તાલુકાના રવેલ ગામની, રવેલ જૂના ગામના ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી રવેલથી સરદારપુરાનો કાચો માર્ગથી હાલાકી ભોગવી રહ્યા છે અને કેટલી વાર સરકાર પાસે નવીન રોડની માંગણીઓ પણ કરી છે, ત્યારે સરકાર દ્વારા અને ગ્રામજનોની રજૂઆતને લઈને રવેલ જૂનાથી સરદારપુરા સુધી નવીન રોડ બનાવવામાં આવ્યો। આ નવીન રોડને હજુ 2-3 મહિના નથી થયા, જ્યાં રોડ પર 3 ફૂટ જેટલો ભૂવો જોવા મળી રહ્યો છે। આ ભૂવો રોડ પર સપાટ દેખાય છે, જો કોઈ મોટર સાયકલ ચાલક ઉતાવળે આવતો હોય તો આ ભૂવો નજરમાં પણ નથી દેખાતો, જ્યારે નજીક આવો ત્યારે દેખાઈ રહ્યો છે। જો આ ભૂવાના કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર, કોની સામે કાર્યવાહી કરવી, ત્યારે કોન્ટ્રાક્ટરના પાપે રોડ પર મસ્ત મોટા ભૂવા પડતા અહીંથી પસાર થતા વાહનો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રોડ પર વચ્ચોવચ્ચ ભૂવો અને બંને વાહનો કે મોટા વાહન અહીંથી પસાર થાય તો રોડની સાઈડમાં માટી કે પથ્થર પેચિંગ કરવામાં આવ્યું નથી, ત્યારે મોટી કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર, જેને લઈને અહીંથી પસાર થતા લોકોમાં કચવાટ ફેલાયો છે। મહત્વનું છે કે દિયોદર તાલુકા જિલ્લા પંચાયત હસ્તકના રોડ રસ્તાઓ તૂટી જતા રોડ રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે, ત્યારે રવેલ જૂના નજીક નવીન તાજા રોડ પર મસ્ત મોટો ભૂવો તંત્રની દેખરેખ વચ્ચે કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ટૂંક સમય બન્યો છે, રોડના અંદર મોટા ભૂવા પડ્યા છે। હા, મોટા ભૂવા પડ્યા છે અને અત્યારે આ મૂળ કોન્ટ્રાક્ટરને લીધે થાય છે, કહેવાનો મતલબ કે આવા આટલો ખર્ચો કરીએ છતાં આજુબાજુ આવી થતું હોય 2 મહિનામાં તો અત્યારે તો, કારણ કે આજુબાજુ તો વસ્તી આમાં ખાડે પડી મરી જાય, હું છે સાઈડ નથી બોરી લાઈનું બાઈનું નિરીક્ષી નહીં જોવું પડે ને, એટલે આવું છે કે અત્યારે આજુબાજુ ખુલ્લો દેખાય રહ્યો છે ભૂવા પડ્યા આવું 2 મહિનામાં અત્યારે હાલ રોડ તૂટી ગયો છે, અંદર પડી ગયું છે, વાહન ચાલવામાં બીજે તીજે તકલીફ પડે બધાની, એમ આપડે તો નજીક આપડી અમે નજીક જ રહેશે, લગભગ 3-4 ફૂટ 3-4 ફૂટ જેવો ઊંડો છે। આમાં કોઈ વાહન ચાલક હતા, કોઈ માણસ અહીંયા અંદર પડી જતો હોય, કેટલું નુકસાન થાય, ઘણું નુકસાન થાય ને, નુકસાન થાય વાહન વાળો, અથવા રાતે કોઈ બી આવતો હોય બાઇક વાળો તો બરાબર બેલ્યો છે અને નાનો પડતો થાય તો નુકસાન થઈ જાય। એક શું નામ છે તમારું, ક્યાં રહો? હું અહીંયા જ રહું છું, મારું નામ સુરેશ સાહેબ, અમે આવતા હતા તારે રસ્તામાં ખાડો જોયો, તારે એને પડવાનો ભય રહ્યો એવું લાગતું, અમે આવ્યા ને ત્યારે જ ખાડો પડેલો હતો, હવે આને શું કરવાનું કહો, વિચારો આવું છે કામકાજ સરકારનું કામકાજ, આ કોઈ અજાણો વ્યક્તિ આવે એને શું ખબર કે ખાડો અહીં છે, એ તો પડી જ જાય ને અંદર, આનું કોઈ કરો હવે સાહેબ, નથી તો નીચે પાઇપલાઈન એમનો ખાડો છે ખાલી 3 ફૂટ જેવો। રમેશભાઈ, બનાસકાંઠા જિલ્લાના કેટલાય વિસ્તારમાં બરબાદીનો વરસાદ પડ્યો છે, જેમાં જિલ્લામાં દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો, જેમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોનો મહામૂલો પાક મગફળી બાજરીને મોટું નુકસાન પહોંચે તેમ છે। સાંજના સમયે અચાનક પડેલા જિલ્લાના ધાનેરા, વાછોલ, બાપલા, કુંડી, અમીરગઢ, ઇકબાલગઢ, ઝાઝરવા, ધાનપુરા સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો જેવી પરિસ્થિતિ થઈ છે। જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ મગફળી જમીનમાંથી બહાર નીકાળી હોવાથી
વરસાદ પડતા જ ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચે તેમ છે। सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब एप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल।